માંગરોળ તાલુકાના કુડસદ ગામમાં રહેતા પરપ્રાંતિયોને ગામના સરપંચ સહિત સભ્યો દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનની સ્થિતિમાં ઉદ્યોગો બંધ થઈ જતા તેમના કામ કરતા કારીગરો અને તેમના પરિવારોનું ગુજરાન ચલાવવાનું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. આ પરિસ્થિતિમાં ગામના સરપંચ મહેબૂબભાઈ તથા ડેપ્યુટી સરપંચ તેમજ તલાટી રમણભાઈ વસાવા અને ગ્રામ પંચાયતના સભ્યો ઔદ્યોગિક કંપનીઓ પાસેથી મદદ મેળવીને ગામમાં રહેતા ઉત્તર ભારતીય પરપ્રાંતિય મજદૂર પરિવારોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. યુપી કે રહેને વાલે હૈ સાહેબ, ભાડે કે રૂમ મકાન મેં રહેતે હૈ, હમકો કોઈ સુવિધા નહીં હૈ, હમારે પાસ મજદૂરી તો બંધ હો ગઈ લોકડાઉન કે ચલતે, હમકો કુરસદ કે મહેબૂબ ભાઈ સે થોડી મદદ મિલી હૈ, વહી મિલ રહી, બાકી કોઈ હમારે લીએ મદદ કરને વાલા નહીં હૈ. અનવર ભાઈ કી વજહ સે હમકો કુછ રાશન પાણી મિલા હૈ થોડા. અચ્છા, આપ અપલંગ? હા, હમ વિકલાંગ હૈ સાહેબ. મેં કુરસદ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ. અમારે ગ્રામ પંચાયત કે અંદર અમારે તલેટી સાહેબ ઓર અમારે સરપંચ કે હસબેન્ડ શ્રી મહમૂદભાઈ ડોભી, તમામ અમારે વાર્ડ કે 14 વાર્ડ કે જો કુરસદ પંચાયત કે સભીને મિલ કરકે અમારે તલાટી ક્રમ મંત્રી ઇસ બીમારી મેં સબને મિલ કરકે કંપની કે તરફ સે ઓર જહાં જહાં જૈસે જૈસે ઇનકો લગા કે હમારે ઇસ બીમારી હમારે ઉત્તર ભારતી પરપ્રાંતિ ભાઈ જો હૈ ગરીબ મજૂરી જ્યાદા તકલીફ ઉત્તર ભારતી કો હી હૈ ઇસકે જ્યાદાતર જો હૈ હમારે યહાં દિક્કત યહી હૈ કે બહાર સે લોગ આયે હુએ હૈં નોકરી ધંધા જીતકા કમજોર હૈ ઓર ખાને કે લિયે ઉનકી પરેશાની ઉન્હોને હમારે પાસ મેં આયે ઓર મેં હમારે સરપંચ શ્રી કે પાસ મેં ઉનકી ફરિયાદ દિયા. उन्होंने रात दिन एक करके कंपनी मालिकों से मिल करके बड़े बड़े आगवानों से मिल करके ये जब तक उन्होंने इनका कहना है कि जब तक बीमारी चलती रहेगी हम पूरा पूरा कोशिश करके किसी को भूखों में नहीं मरने देंगे. यह हमारे परप्रांति भाई हमारे सभी जो है यहाँ के आगवानों और सरपंच श्री तलाटी क्रम मंत्री सबका आभार मानते हैं और इनकी छत्र छाया में अभी तक ऐसी कोई दिक्कत नहीं है. दवा छिड़काव सेंट्राई पाउडर मास्क અભી રાશન વિતરણ ઓર હમારી બહુ બહુ સભી યહાં કે આગવાનો ઓર પંચાયત તલાટી ક્રમ મંત્રી સરપંચ શ્રી કા મેં આભાર વ્યક્ત કરતા હું ઓર આગે ભી મેં યહી હમકો ઉમ્મીદ હૈ કે હમારે કોઈ પરપ્રાંતિ ભાઈ કોઈ ગરીબ કોઈ ભૂખા નહીં મરે. હા, ઘર બેઠે પાણી વ્યવસ્થા ખાના પીના કા વ્યવસ્થા ઉનકો કિસી પ્રકાર કી એસા જહાં ઉનકો રોજ હર ફળિયા મેં જા કરકે હમારે મહબૂબ ભાઈ રાઉન્ડ મારતે હૈ ઓર સબ આગવાનો કો બુલા કરકે પૂછતે હૈ કે ભાઈ કોઈ ભી દિક્કત અગર હો તો આપ લોગ બતાના ઓર કોઈ ચિંતા કોઈ ભાગ દોડ કોઈ જહા ભી હૈ અપના અપના આરામ સે શાંતિ સે સદભાવ બનાએ રખે કિસી કો ભાગ કે ઘર મે રહો સુરક્ષિત રહો જરૂરત નહીં હૈ ઓર સભી શાંતિ સે રહે યે પરેશાની દૂર હોગી જબ તક પરેશાની નહીં દૂર હોતી તબ તક સબ હમ આપકે સાથ મે ઇનકા રોજ કા આશ્વાસન રહેતા હૈ ઓર શાંતિ સે સબ અપને અપને ઘર પે બેઠે હૈ નિયમ કા પાલન કર રહે હૈ ઓર ઉનકો આજ રાશન વિતરણ હુઆ આગે ભી વિતરણ હોતા રહેગા યહી ઉનસે ઉમ્મીદ હૈ ઓર અપેક્ષા. હું કુરસદ ગામના એક જાગૃત નાગરિક તરીકે અત્રે ઉપસ્થિત સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ તથા એમની ટીમને ઘણો જ અભિનંદન આપું છું અને એ અભિનંદનના પાત્ર છે કારણ કે અસલ કોઈપણ જ્ઞાત અને કોઈપણ કોમને નથી જોતા અને દરેક માટે ખડે પગે 24 અવર્સ એ લોકો ઊભા છે અને આ આવનારી જે કોરોના જેવી પરિસ્થિતિમાં જે અમારા કુરસદ ગામના જે પરપાતી ભાઈઓ છે હડપતી ભાઈઓ છે અને દરેક રાજ્યમાં દરેક સ્ટેટમાંથી અલગ અલગ સ્ટેટમાંથી જે લોકો રહે છે એમના માટે સદા માટે તત્પર રહેતા અમારા મહેબૂબભાઈ જે છે અને એમના મિસિસ સહેનાઝ બીબી જે સરપંચ છે અને ડેપ્યુટી સરપંચ અને એમની ટીમને હું ફરીથી તહેદિલથી એમનો ધન્યવાદ અને થેન્ક્સ કહું છું કે એમની જાગૃતિના કારણે ગામમાં દરેક ક્ષેત્રે સારું એવું કામ થઈ રહ્યું છે અને આવી પડેલી દેશની અંદર આવી પડેલી આ પરિસ્થિતિની અંદર જે એમના વોટરો છે અને જે લોકો છે એમની સાથે ખભેથી ખભા મિલાવીને ઊભા છે એ બદલ એમનો ઘણો જ આભાર વ્યક્ત કરું છું અને એમને ધન્યવાદ કહું છું કે આ પરિસ્થિતિમાં જે એમણે માનવતા સર્વોપરી છે અને ઇન્સાનિયત જેને કહેવામાં આવે છે
ઇન્સાનિયતની નાતે જે એ લોકો કામ કરી રહેલા છે અને ગામના વિકાસ માટે એ જોઈએ તો સેનેટાઇઝ છંટકા હોય કે માસ્ક વિતરણ હોય કે પાવડર જે છે ડીડીટી એ છંટકા હોય કે ત્યાંથી ચાલેલા અનાજ કીટનું વિતરણ હોય, જે ગરીબ શ્રમજીવી ભાઈઓ છે જે ફેક્ટરીમાં કામ કરતા હોય, જે હાલ લોકડાઉન પરિસ્થિતિમાં ઘરે બેસેલા હોય, એમના માટે જે એમનું કાર્ય છે એ કાબિલે તારીફ છે. એનું તહે દિલથી શુક્રિયા અદા કરું છું. થેન્ક્સ. જય હિન્દ. મારું નામ મહેમૂદ ઇસ્માઇલ ડાભી છે. હું કુરસદ ગામનો આગેવાન છું. કુરસદ ગામના સરપંચ સેનાજીબી મારી મિસિસ છે. કોરોના વાયરસના લીધે જે મહામારી ચાલી રહેલી છે તેમાં આજે સમજી પરિવાર જે છૂટક મજૂરી કરી જે જીવી રહેલા છે તેમને જે આર્થિક જે પરિસ્થિતિ આવી ગઈ છે તેના આજે અમે તે લોકોને કીટનું વિતરણ કરી રહ્યા છે. મારા વિસ્તારના અંદર જે કંપનીઓ આવેલી છે તો કંપનીઓના માલિકો સાથે ડાયરેક્ટ કોન્ટેક કરી એ લોકોને જે એ લોકોએ જે અમને મદદ કરી છે જે ચોખા દાળ અને તેલ કાંદા બટાકા ને તે કીટો બનાવીને અમે આ વ્યક્તિઓને છૂટક મજૂરી કરી રહેલા એવા મારા વિસ્તારના માણસોને અમે કીટનું વિતરણ કરી રહ્યા છીએ. એમાં પરમ પ્રાંતિય માણસોને અને એમાં મને મારા પંચાયતના ડેપ્યુટી સરપંચ સભ્યશ્રીઓ અને વધારે વધારે અમારા તલાટીકમ મંત્રી શ્રી રમણભાઈ વસાવા સાહેબે ઘણો સપોર્ટ કર્યો છે અને પોતે કંપનીને અંદર ફરી ફરીને એમણે સહયોગ આપ્યો છે અને લોકોને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ આપણે આ વિસ્તારના અંદર પરિસ્થિતિ અમને ગંભીર બનતા જાય છે, તમે મદદ કરો. ચોખા છે, દાળ છે, તેલ છે, તો આ રીતનું એ લોકોએ મદદ કરીને અમે એ કર્યું છે. અને વંદે માતરમ ગ્રુપના મારા મિત્ર એવા નવગુરુભાઈ સાજનભાઈ ભોકરભાઈએ બી અમને સપોર્ટ કર્યો છે અને મદદ કરી છે. એમને બી બધાનું હું ખરા દિલથી હું એ લોકોનો શુક્ર ગુજારીશ કરું છું, આભાર વ્યક્ત કરું છું. એટલે ચાલુ જ છે, ચાલુ બી રહે છે અને ચાલુ અને કીટ 300 કીટનું બી એ કરી રહેલા છે, 300 કીટ બનાવેલી છે અને બધાને જે જરૂરિયાતમંદ હશે એ લોકોને અમે આપીશું. રોજ જ થોડું આગળ બી ચાલુ રહેશે. આગળ બી ચાલુ રહેશે. આપ અગાઉ બી ચાલુ રહેશે.